नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गुजराती, विषय अंक गद्य नंबर 8, चाल छोतरा अने गोटला, तेनो प्रकार छे हास्य निबंध अने एना लेखक छे बकुल त्रिपाठी। विद्यार्थी मित्रों, पाठ नु शीर्षक जोईने ज तमने थतुं हशे चाल छोतरा अने गोटला के ए हास्य उपजावे एवी ज कंईक वात एनी अंदर हशे। तो विद्यार्थी मित्रों, आपणे ते प्रस्तावनाने समझिए अने पाठने पण समझिए कि लेखक बकुल त्रिपाठी जे छे एमणे चाल छोतरा अने गोटला हास्य निबंध एवुं समझता कि हास्य एटले प्रभु साथेनी मैत्री पुस्तकमांथी आ लेवामां आव्यो छे। आ निबंधमां लेखके भारतीय लोकोनी गमे त्यां कचरो नाखवानी, गंदगी करवानी मानसिकता जे छे तेना पर कटाक्ष मूक्यो छे। वेद, पुराण, रामायण, महाभारत आपना जे संस्कृतिना लोको ए ज संस्कृतिना प्रतीक सह मंदिरोनी बहार ज गंदगी करता होय छे। जे स्वच्छता त्यां प्रभुनो वास होय छे, पण आपणे त्यां तो જ્યાં પ્રભુનો વાસ ત્યાં જ ગંદકી હોય છે। આપણે એ પણ જોતા જ હોય છે કે જ્યાં આગળ ભગવાનના મંદિરો આવેલા છે તો ત્યાં આગળ જ વધારે પ્રમાણમાં લોકો પર ગંદકી કરતા હોય છે। કેળાની છાલ, નારિયેળના છોતરા, મગફળીના પત્રના ઉદાહરણ દ્વારા એક ગંભીર પ્રશ્ન તરફ લેખકે આપણું ધ્યાન દોર્યું છે। એ માટે કાવ્યપંક્તિ, ફિલ્મ, ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક લેખકે કરેલો છે। સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી જે ગંદકી છે અને અળગળતાની જે કુટેવો છે એને અહીં આગળ પ્રકાશિત કરેલી છે। તો આપણે એ પાઠને સમજીએ। આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત, ભગવદ્ગીતાની સંસ્કૃતિ, રામ કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ, પણ એ તો બહુ પુરાણી વાત થઈ। આગળ જતાં આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવેલી છે, એ નવી સંસ્કૃતિ વિકસાવી છે તેને લેખકે શું કહ્યું છે, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। વિકલ્પો પણ વચ્ચે આવતા રહેશે તેને બરાબર પાઠમાં ધ્યાન રાખી અને સમજીશું કે ભારત દેશની અંદર આજે નવી સંસ્કૃતિ વિકસાવી છે એ કઈ સંસ્કૃતિ વિકસાવી છે। જે તમને વિકલ્પો આપેલા હશે તો એનો જવાબ આપણે આપવાનો રહેશે, તો કઈ છે, ચાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। અરે પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે। આજની આપણી તાજા બતાજા નવ નવ સંસ્કૃતિના પ્રતીકો ચાલ છોતરા અને ગોટલા ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નારિયેળના છોતરા વેલાયેલા દેખાશે। એમ તો કેળા કેવું ફળ કહેવાય છે, પવિત્ર ફળ કહેવાય છે। કેવું ફળ કહેવાય છે, પવિત્ર। તો પવિત્ર એનું વિરુદ્ધાર્થી શું થશે, વિરુદ્ધાર્થી શબ્દ પવિત્ર તો અપવિત્ર, ગંદુ તો ચોખ્ખું, બરાબર છે, શું થાય, ચોખ્ખું, જે સ્વચ્છ અસ્વચ્છ એવું કહીએ છીએ આપણે એના સંદર્ભમાં। હવે શું કહે છે, ઉપવાસ વખતે ફરાળને પણ ફળ કહેવાય છે, એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે આપણા ધર્મસ્થાન અને આપણી ધાર્મિક ભવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર તો કેટલી અઢળક કૃપા છે, પુષ્કળ પ્રમાણમાં આપણા પર પરમેશ્વરની કૃપા રહેલી છે। આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે, વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે ક્યાં આવ્યા છે, આપણા ભારત દેશમાં જ આવ્યા છે। અનાથી અભરવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ। જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં શું કહે છે કે ક્યાંય નહીં હોય એટલા આવા કે
પ્રતિક પણ આપણી જે કૃતજ્ઞ સંસ્કૃતિના પ્રતિક તો દેશમાં ક્યાં નથી કે છે પ્રાચીન સંસ્કૃતિની વાત કરીએ તો કે છે તમને ક્યાં અમુક અમુક સ્થળોએ જોવા મળે પણ નૂતન સંસ્કૃતિ આપણી નૂતન સંસ્કૃતિ લેખકે કઈ બતાવી છે છાપ છોકરા અને ગોઠલાની સંસ્કૃતિ બતાવી છે તો વિદ્યાર્થી મિત્રો લેખક આપણને શું કહે છે કે એ જે સંસ્કૃતિ છે એ તો આપણને દરેક જગ્યાએ જોવા મળે છે ગોપાલ સામાન્ય
ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે પણ એટલામાં આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે મને કવિને કહેવાનું એવું મત થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ જો તમે ઘરથી કબર સુધી ખોખા ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાઓ અને ખોખાના ખોતરા સર્વત્ર વેરતા જાઓ તો શું કહે છે જાઓ તો એટલે એવું કહે છે કે આપણે જે લોકો છે સમાજમાં જે રહેતા લોકો દરેક લોકોની વાત કરવામાં આવી છે તે બધા જ કેવા છે કેટલીક વખત તો સમય પસાર કરવા માટે આવા સિગ્નેના ખોતરા સિગ્નેટ ખાતા હોય રસ્તામાં ખોતરા નાખતા નાખતા આગળ ચાલ્યા જતા હોય એટલે કે છે એ તમે ટહેલતા ટહેલતા જાઓ પડતા પડતા જાઓ તો એ કે છે ખોખાના ખોતરા જે છે સર્વત્ર વેરતા જાઓ તો તમારો સમય કે છે જતો રહે બીજે એક ફિલ્મી શાયરે ગાયું છે દિલ કે ટુકડે હજાર હુએ એક યહાં ગિરા એક વહાં ગિરા હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાકની પાસે જ એવું હોય છે ખરું દિલ તો બધાની પાસે હોય છે તો લેખક શા માટે એવું કહે છે બધા પાસે નથી હોતું લેખક શું કહે છે બધા પાસે નથી હોતું પણ જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ કેટલાક લોકોની ઉંમર એટલી થઈ હોય તો ક્યારેક એવું બનતું હોય છે એટલા લેખક જે છે લેખક અહીંયા કહે છે કે અમુકને તો દિલ હોતું જ નથી અને કેટલાકને જેને હોય છે તો તૂટે છે દિલ પણ ક્યારે એની જુવાનીમાં જ તૂટતું હોય છે એટલે દિલના હજાર ટુકડા થાય અને એને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ એવું સદભાગ્ય કોકને જ મળે છે પણ ખોખેની ટુકડે દો ચાર હુએ એક યહાં ગિરા એક વહાં ગિરા એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ એમ છે શૈશવથી એ વૃદ્ધાવસ્થા સુધી શૈશવ એટલે કે બાળપણ શૈશવ એટલે કે બાળપણ હવે એવું યંગમાં શું કહે છે કે દિલને ટુકડે હજાર રૂપે એક યહાં ગીરે એક વહાં ગીરે હવે શું કહે છે કે દિલ વિશે વાત કરી લેખકે કે દિલ કોકની પાસે જ હોઈ શકે છે અને જો કોઈની પાસે છે એને તૂટે તો પણ માત્ર જોવાની મજા ખોખાના ખોતરા આજે મગફળીના નાના છોતરાની વાત કરી છે તો એ એક એવી વસ્તુ છે કે બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી આ આપણને જોવા મળે છે એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં જ દેખાય છે પણ ખોખા કે ટુકડે ઇધર ઉધર સબ જગા ખોખાઈને જે છોતરાઓ જે છે એ છોતરા તો તમને નાનપણથી કે વૃદ્ધાવસ્થા આપણે કહે છે આ દયા વાળીને ખોતરાની હોમ ડિલિવરી આપી
સિંગ મગફળીના જે છોતરા છે અને જે અન્ય વસ્તુઓ જે રસ્તા પર ફેંકતા હોઈએ તે તો કે છે આપણે હંમેશા એને આમંત્રણ આપતા હોઈએ છે એટલે કે છે કીડીઓ સર્વત્ર ફોતરા સર્વત્ર સેવ ભૂસું જમાડો એના દાણા સર્વત્ર એટલે કીડીઓ સર્વત્ર આપણી લાગણીઓ સર્વવ્યાપી આપણે ત્યાં કીડી મંગોળા માખી મચ્છર પણ સર્વવ્યાપી જેથી આપણે ગંદકી કરીએ એટલી જ માખી કીડીઓ બધોનો ઉપદ્રવ વધતો હોય છે આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર જીવીએ છીએ મૂળક યુરોપ અમેરિકા વાળા સમજી શકતા જ નથી ને અરે રે કારુણ્ય કારુણ્ય અપાર કારુણ્ય કારુણ્ય એટલે કરુણતા યુરોપ અમેરિકા વાળાઓને કેવું કહે છે કરુણતા કહે અને ચાર ચાર છોતરાને ગોઠવાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો ચાર ભલે તો કેદાની પણ નારંગીની મોસંબીની કે નાળિયેરની પણ ચાલે આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ પણ ફેંકવા માટે કેળાની છાલ તો આપણા માટે શ્રેષ્ઠ છે એટલે ઉત્તમ છે કેળા મોટી ભાગે મળતા હોય વધારે પ્રમાણમાં એટલે આપણે ત્યાં ત્યાં લઈ અને ખાતા કોઈ ખવાય ખાઈ અને પછી છાલ તો અમે તેમ રસ્તા ઉપર ફેંકી દેતા હોઈએ છીએ કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાફટ દઈને ફગાડી દઈએ એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમતને ગણાવી છે ગણાવી છે આપણી પ્રિય રાષ્ટ્રીય રમત પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ લેખક જે છે એ લેખક આપણને હાસ્યની સાથે સાથે કટાક્ષમાં ઘણું બધું સમજાવી જાય છે ઓલિમ્પિક વાળા દડા ફેંકણી અને ભલા ફેંકણી રમતો રાખે છે એટલે આપણો પટ્ટો નથી થતો કાંસાનો ચંદ્રક પણ આપણને નથી મળતો એટલે સુવર્ણ ચંદ્રક આપે છે પણ કે છે સુવર્ણ ચંદ્રક તો આપણને ના મળે પણ કાંસુ જે છે એ કાંસાનો ચંદ્રક પણ આપણને મળતો નથી પણ કેળાની છાલ ફેંકણી સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સુવર્ણ ચંદ્રક મળે જો કેળા છાલ ફેંકવાની સ્પર્ધા રાખે તો આપણો ભારતીય ખેલાડી જીતીને આવે અને એમાં શ્વાસ કે છે એને સુવર્ણ ચંદ્રક તો પ્રાપ્ત થાય જ બીજા આપણે વિચારવાને તો કશું આવડે જ નહીં કારણ એ લોકોને બહુ પ્રેક્ટિસ થઈ ભારતવાળાને તો કહે છે પૂરેપૂરી પ્રેક્ટિસ રોજ કેળું ખાધું હોય અને ચાલ ત્યાં ફેંકવાની રસ્તા ઉપર એટલે કે છે એ લોકોને તો ઘણી પ્રેક્ટિસ હોય બીજા દેશના લોકો તો કેળા ખાઈને ચાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકે અને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે એ બિચારા આવે છે બીજે બિચારા આવે ડસ્ટબિન ડસ્ટબિન એટલે અહીંયા ઘડી કચરા પેટી પછી આગળ શું કહે છે કે મેં તો અમેરિકામાં તેના ખેલાડીઓને મોડા મોડ સંભળાવ્યો હતો મેં તો એટલે કે લેખકે તાકાત હોય તમારી પાસે સવા શેર શું કહે છે તમારી પાસે શેર સૂટ ખરી હોય તો ઓલિમ્પિક રાખો કેળાની છાલ પે સ્પર્ધા છે તાકાત લેખક આવું પડી કહે છે અમેરિકા વાળાઓને ત્યાં જે અહીંના જે ખેલાડીઓની જમી રહ્યા છે તેમને એવું કહે છે કે જો તમારામાં તાકાત હોય તો કઈ સ્પર્ધા રાખવાની કહે છે કેળાની છાલ પે સ્પર્ધા મેં લોકો અમે એટલે કે એ લોકોએ લેખકને પૂછ્યું વોટ ઇઝ સેલ સૂટ એટલે કહે છે આ સેલ સૂટ શું છે મેં કહ્યું કપાળ તમારું લેખક શું કહે છે કપાળ તમારું મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ હરી બહાર બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચોવચ્ચ પડે બે ફૂટ આમે નહીં અને પાંચ ફૂટ ત્યાં નહીં નહીં બરાબર રસ્તાની મધ્યમાં એટલે કે બરાબર રસ્તાની વચ્ચે કંપાસ લઈને માપી જુઓ લેખક શું કહે છે તો ઘણા ખરા વ્યક્તિઓને એવા જોયા છે કે ઘરના ત્રીજા માળેથી કે છે ખાતા હોય કેળા અને જે ઉપરથી કેળાની છાલ ફેંકે તો બરાબર સેન્ટરમાં જઈને જ પડે રસ્તાની મધ્યમાં જઈને જ પડે તમે માપો તો પણ એનું માપ બરાબર જ હોય કેળાની છાલ ફેંકવું તો અજબ કૌશલ્ય છે આપણી પાસે સાંભળ્યું છે કે કેટલાક બાળ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે અરે બાળકોને સ્વચ્છતાની ટેવ પાડવામાં આવી રહી છે પર
परिवर्तन को कार्य हेतु अनहद पहा लेखक શું કહે છે કે કેટલાક માલ મંદિરોની અંદર પણ આ સંસ્કૃતિની વિરુદ્ધ જે પ્રચાર શરૂ કરી દીધો છે કઈ સંસ્કૃતિ છાલ ચોતરા અને કોટલાની સંસ્કૃતિ એની વિરુદ્ધનો પ્રચાર એટલે કેવું કહેવાય કે સ્વચ્છતા મિશન એ તો આપણને બધુંને ખબર છે કે સ્વચ્છતા ની જે વાતો છે એ તો આપણે હવે સાંભળતા હોય છે અને હવે આપણી સંસ્કૃતિ છાલ ચોતરા અને કોટલાવાળી જોવા મળતી નથી કારણ કે સ્વચ્છતા અભિયાનો શરૂ થઈ ગયા છે બાળકોને પણ સ્વચ્છતા વિશેની કેટલીક વાતો કહેવામાં આવે છે એની ટેવો પાડવામાં આવે છે તે કહે છે પરિવર્તન વિકરુણતા તો અણહદ જ હોય છે અને એમ કહીને લેખક જે છે એ લેખક ત્યાં આગળ પાઠ આપણને પૂર્ણ કરે છે તો તો આપણે વર્ચિતના પ્રશ્નને સમજીએ પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો શક્તિ પ્રમાણે એને શું કહેવાય યથાશક્તિ શું કહેવાય યથાશક્તિ પ્રાણી માત્ર પ્રત્યે દયા શું કહેવાય જીવ દયા કહેવાય કુટુંબ સાથે શું કહેવાય સહકુટુંબ હવે વિરુદ્ધાર્થી શબ્દો છે એ વિરુદ્ધાર્થી શબ્દના અર્થને સમજીએ પુરાણી નવી દેશ તો પરદેશ પછી છે જુવાની જુવાનીઓ બળપણ શ્રેષ્ઠ કનિષ્ઠ શું કહેવાય ને કનિષ્ઠ કહેવાય પછી સદભાગ્ય તો દુર્ભાગ્ય પછીનો શબ્દ છે ઉદાર સદભાગ્ય તો દુર્ભાગ્ય પછીનો શબ્દ છે ઉદાર તો ઉદાર માટે કંજૂસ ઉદારમાંનો શબ્દ શું છે કંજૂસ સ્વાર્થી નિસ્વાર્થી શું છે નિસ્વાર્થી અને નૂતન નૂતન એટલે નવું તો જૂનું માટે કયો શબ્દ છે પ્રાચીન આપણે કહીએ પ્રાચીન તો અળવા છે એવી રીતના નૂતન તો પ્રાચીન તો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન સમજીએ વિકલ્પો આપેલા છે એ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું છે બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે સરસ હમણાં જ આપણે સમજી ગયા કઈ આવે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ બીજો વિકલ્પ વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે અભરવશ થઈને શું અર્પણ કરીએ છીએ હમણાં સરસ પાઠ સમજ્યા આપણે સરસ તો આવે ગોટલા અર્પણ કરીએ છીએ ત્રીજો વિકલ્પ બકુલ ત્રિપાઠીના મતે મગફળીના છોતરા આપણે ક્યાં મેળવીએ છીએ બગીચામાં થિયેટરમાં શાળાના વર્ગમાં એટલે ચોથો વિકલ્પ એવો છે કે એ બી સી ત્રણે શું આવશે સરસ એ બી સી ત્રણે ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે છેલ્લા પેરેગ્રાફમાં આપણે સમજી ગયા કે તમારામાં તાકાત હોય તો કઈ સ્પર્ધા રાખો કેડા ચાલની કેડાની ચાલ છે એ ખેંકવાની સરસ તો વિદ્યાર્થી મિત્રો પાઠનું વાંચન કરવાનું સરસ રીતે પાઠને સમજવાનું અને જોટની ભૂલ ન થાય તે પ્રમાણે આપણે લેખન કાર્ય લખવાનું છે થેન્ક યુ